बाल मित्रों, आज आप कहीशू इंग्लिश अने हाय दिस इज रचना मैम, केम छो बधाने जय श्री कृष्ण। आज बाळको विनीज स्माइल चैप्टर वन में आप एक्टिविटी फोर जोईशू। ओके, फोर में एक्टिविटी में शू छे तो आप आज जोईशू के એમાં શું કરવાનું છે। ઓકે, સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓ ચિત્ર દોરવાનું શોખ છે। ઓકે, તેઓ દોરેલા ચિત્ર અને તેઓના મિત્ર મોહનને કહેલા વાક્ય તેના ડાયરીમાં પાનમાંથી વાંચે છે। આવું લખેલું છે, ઓ ગોડ, તો બહુ સરસ એક્ટિવિટી છે, કારણ કે આપણે તો ઓલમોસ્ટ આજકાલ ઘરે રહીને થોડા બોર થઈ ગયા છે, તો આ એક્ટિવિટી તો બહુ સરસ મજાની રહેશે। હા મિત્રો, સો સેવન્થ સ્ટાન્ડર્ડ આપણે આજે શું કરીશું આમાં। So, 6th 1 2014 Friday, ગુજરાતી માં હું તમને એક્સપ્લેન કરીશ, ઇંગ્લિશમાં વાંચીશ। ઇટ વોઝ 6th January 2012, આપણે ડેટ તો લખાય ને એટલું તો આવડે। યસ, ઇટ વોઝ માય બર્થડે, ઓ વાવ, ઇટ વોઝ માય બર્થડે। બર્થડેમાં તો આપણે બહુ એક્સાઇટેડ રહીએ છીએ અને આપણને બહુ જ ગમતું હોય કે વાવ મેન, બર્થડેના દિવસે હું આમ કરીશ, હું તેમ કરીશ અને જાત જાતનું ભાત ભાતનું કરીશ। માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી। ઓકે, એમને શું કર્યું, બાઇસિકલ, તો ભાઈએ શું કર્યું, સોહને શું કર્યું, એમનું જે બાઇસિકલ છે એમનું ફોટો છે એ દોર્યું, કારણ ત્યારે કદાચ પિક્ચર્સ ને એવું બધું નહીં હોય એટલે એમને દોર્યું, તો ડ્રોઈંગ બી થઈ ગયું, કલરિંગ બી થઈ ગયું અને સરસ મજાનો ટાઈમ પાસ બી થઈ ગયો। આની ક્રિએટિવ વેમાં થઈ ગયો, એવું નથી કે ટાઈમ પાસ કરવો છે એટલે। 11 હવે નેક્સ્ટ 11 તારીખે શું થયું, ઓ માય ગોડ, હું તો બહુ એક્સાઇટેડ છું, કારણ કે જે થયું એ સરસ થયું એમના લાઈફમાં, હવે 11 તારીખે શું થયું એટલે આપણે જોઈશું। 11 તારીખે બીજા મહિનામાં 2012 સેટરડેનો દિવસ હતો અને I took part in my bicycle race. I won the second prize and I also won this trophy. Trophy પણ મળી, વાવ, તે તો મેમરેબલ થયું, સરસ મજાની વાત થઈ, એટલે આપણે શું કરીશું એને યાદગાર બનાવીશું। હવે 4th 5th 2012 શું થયું, ફ્રાઈડે ના, લુક એટ ધીસ પિક્ચર, ધીસ ઇઝ SSG હોસ્પિટલ અને આઈ હેડ એન એક્સિડેન્ટ, ઓ માય ગોડ, એન્ડ આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 ડેઝ, 3 દિવસો માટે હું એક્સિડેન્ટ થઈ ગયું। હવે શું થયું હશે, બાઇસિકલ રેસ તો જે બી કઈ વસ્તુ આપણે કરવા જોઈએ પહેલાં તો બહુ સરસ સરસ લાગે, પહેલાં પછી થોડું પ્રોબ્લેમેટિક લાગે, પછી ધીમે ધીમે આપણે પ્રભુત્વ મળતું હોય ત્યારે બધું સારું થતું હોય અને પછી બેડ તો થવાનું હશે, તો એ તો થાય જ છે, તો થયું, તો કંઈ વાંધો નહીં। આપણા સોહનભાઈ પણ બેડ થોડું થયું એમના જોડે, કારણ કે પહેલાં ગુડ થયું, પહેલાં એક્સાઇટિંગ થયું અને પછી એમને હોસ્પિટલમાં શું થયું, પ્રોબ્લેમેટિક થયું, તો કંઈ વાંધો નહીં, હવે સરસ મજાની દવાઓ લેશે અને રિકવરી કરશે। ઓકે, સો દિસ વોઝ ધી એક્ટિવિટી, તો તમે પણ આ એક્ટિવિટી બાળકો કરી શકો છો। નેક્સ્ટમાં હું તમને બતાવું એક્ટિવિટી 5, તમારા શિક્ષક વાત તો વાર્તા કહે છે તે ધ્યાનથી સાંભળો અને તેનું મુક્ત વાચન કરો। ઓકે, હવે હું તમારા તમને વાંચીને બતાવું છું, તમે સાંભળજો। સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1, ઇટ વોઝ 11 એપ્રિલ 2011, ઇટ વોઝ તેજસ્વિનીઝ 12th બર્થડે, હર
फादर गिफ्टेड हर अ ब्यूटिफुल फादर नू स्पेलिंग शू छे राइट छे के रॉन्ग छे रॉन्ग छे राइट फादर नू स्पेलिंग आ छे आपणे इंग्लिश वाँचीए छे तो स्पेलिंग्स बधा आवडवा जोईए यस ओ नो गिफ्टेड हर अ ब्यूटिफुल बाइसिकल इट वॉज अ यूनिक बाइक ब्लू इन कलर ब्लू कलर ओके अ सॉफ्ट सीट अ लिटिल बेल एंड अ रेयर व्यू मिरर मिरर पण हतुं अहीं वाव केटली सखत छे जो तो खरा बाळ मित्रों इट वॉज यूनिक बाइक मॉडिफाइड बाइक एवं पण तमे लखी शको ब्लू कलर ना हतुं अने बाळको सॉफ्ट सीट हती एनी एटले तमे कलाको कलाको बेसो तो पण प्रॉब्लम ना आवे अ लिटल बेल अ रेर व्यू मिरर व्हेन तेजस्विनी सॉ हर बाइसिकल शी सेड वाव शी फेल्ट प्राउड एंड शी प्लेस्ड हर फुट ऑन लेफ्ट पेंडल एंड येल्ड हियर आई गो वू शी मूव फास्टर एंड फास्टर अहीं बेसी ने फास्टर ए ड्राइव करवा लाग्या राइड करवा लाग्या अने अहीं बेसी ने बहु प्राउड फील कर्यु अने एमनुं नाम शुं छे तेजस्विनी शी मूव्ड फास्टर एंड फास्टर शी वेंट टू द रिवर बैंक शी एन्जॉयड राइडिंग द बाइसिकल ऑन दिस रफ पाथ आ रफ पाथ छे आ ड्राइव करी रह्या छे एमने शेल्टर छे आ ताकि एमने वधारे तड़को ना लागे हवा आवे आ रोटेशन में छे शी वॉज राइडिंग एट हर टॉप स्पीड देन शी नोटिस अ रेड बटन नियर द बेल वॉट वॉज दैट शी पुश द बटन ओ बिहोल्ड देर केम अ बिग फैन ऑन द रियल व्हील वाव एक बटन दबायू अने अहींथी एक मस्त फैन आयो द फैन स्टार्टेड रोटेटिंग वूम 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 शी इट फिल्ड द तेजस्वनी She pedaled the bicycle with full strength, okay? And what a miracle! The bike's front wheel rose from the ground. And then the real one, the bike was filling now, flying, okay? And then she pedaled faster and faster and the bike went up and 1, 2, 3, 4, 5 meters away. આ એક લેવલ હતું બચ્ચાઓ એમના ઉપરથી થઈને બાઇસિકલ ચાલવા લાગી શી વોઝ થ્રિલ એન્ડ નાવ શી પછી આપણે જોઈશું હા આગળ શું કર્યું એમને એ તો બહુ ખુશ હતા કારણ ગાડી તો બાઇસિકલ તો જેમ ચાલતી હતી એમ પણ જ્યારે એમને બટન દબાયું ઓટોમેટિક પંખો આવી ગયો અને પછી પંખો આવ્યા પછી બાળકો ગાડી તો ઉપર થઈ ગઈ ઉપર આવ્યા પછી ફ્લા કરવા લાગી ફ્લાઇંગ ઓવર ધ રિવર શી લુક ડાઉન ઓ ઇઝ ધેટ કાઇટ ઇન ધ રિવર ઇટ વોઝ અ બોટ શી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ શી સૉ હર સ્કૂલ ઓ નો There are many leaves of trees on the floor and I will clean them tomorrow, she thought. What else would she see from there? એમને જોયું કે ઉપરથી is that a kite in the river? It was a boat. એમને જોયું કે ઉપરથી જોયું ત્યારે એટલી બધી નાનું દેખાતું એટલું બધું નાનું દેખાતું એમને લાગ્યું કે એ બોટ છે પણ બોટ નથી એ કાઇટ લાગી એમને પણ એ કાઇટ નથી એ બોટ હતી પછી ઉપરથી શું હોય જોવાનું આપણું ફેવરેટ યસ આપણી સ્કૂલ તો એ રીતે એમને ખુદની સ્કૂલ જોઈ તો સ્કૂલમાં બહુ બધા પાંદડાઓ હતા કોઈને બી બેસવાનું ગમે નહીં બધાને કામવાળું હોય એટલે એમને કીધું કે કાલે હું જઈને બધું સાફ કરી દઈશ કારણ કે મારી સ્કૂલ છે Discuss in pairs and write the points below. હવે તમે તમારા ફ્રેન્ડ્સ જોડે ડિસ્કસ કરો
કે હું એવી રીતે મને ફ્લાઇંગ બાઇસિકલ મળે તો હું શું બધું સારું કરત, ઉપરથી ડ્રોનની જેમ બધું તમને જોવા મળે તો તમે એ બધું શું સારું કરત, તો એ તમારે લખવાનું છે, બોલવાનું છે બાળકો, અને ત્યાં લખવાનું છે. ઓકે, સો થેન્ક યુ આજના સેશન માટે, અને આપણે મળીશું બહુ વહેલા નેક્સ્ટ સેશન માટે. પછી આપણે જોઈશું સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ ટુ, એમાં આ પાર્ટ વન અહીંયા પૂરો થઈ ગયો. આપણે મળીએ નેક્સ્ટ સેશનમાં. આ પાર્ટ સરસ રીતે વાંચજો, એના હાર્ડવર્ક્સ લર્ન કરજો, ઓકે, અને ખુદને સમજાવજો કે કેવી રીતે વાંચવાનું થાય. સો થેન્ક યુ સો મચ. રીડ યોર લેસન. બાય બાય.